નમસ્કાર દોસ્તો, હું યોગેશ આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ હેલો સાહિત્યમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક ટોપિક, કમ્પલસરી ઇંગ્લિશ BA અને BSc સેમિસ્ટર 6માંથી સિન્થેસિસ ઓફ સેન્ટેન્સીસ અને કમ્બાઈન કરવું પણ કહી શકાય, જેનું ગુજરાતી થાય છે સંયોગીકરણ. અને ગુજરાતીમાં વાક્ય આપીએ તો જ્યારે બે કે બેથી વધારે વાક્યોને ભેગા કરીને એક સાદું વાક્ય કે સંયોજનવાળું કે મિશ્ર વાક્ય બનાવવામાં આવે તો તેને સંયોગીકરણ એટલે કે સિન્થેસિસ કહે છે. જનરલી આ પ્રશ્ન તમને એક વાક્ય આપ્યું હોય, બે અલગ અલગ વાક્ય આપ્યા હોય અને તમારે કૌંસમાં જે વાક્યથી જોડવાનું હોય એની સૂચના આપી હોય, પરંતુ આપ જાણો છો કે કોરોનાની મહામારી કારણે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લઈ છે, લેવાની છે, અને એ ટોટલી MCQ બેઝ છે. તો કેવા MCQ સિન્થેસિસમાંથી આવી શકે છે એની આપણે ચર્ચા કરીએ. તો શરૂ કરીએ. પ્રથમ MCQ છે, ખાલી જગ્યા હિમ સી ક્રાય લાઉડલી. તમારી જોડે ઓપ્શન છે એ શો, બી હેઝ સીન, સી સીન. તો સાચો જવાબ આવશે સી સીંગ. હવે સિમ્પલ સાદું વાક્ય હોય એને તમે યુઝિંગ પાર્ટિસિપલ એટલે કે ક્રુદંત દ્વારા પણ જોડી શકો છો. પાર્ટિસિપલનું જે ફોર્મ છે એમાં ક્રિયાપદ હોય, મૂળ ક્રિયાપદની સાથે ING વાળું રૂપ આવે. તો અહીંયા આપણી જોડે છે કે ભાઈ હિમ ખાલી જગ્યા સી ક્રાય લાઉડલી. એટલે જનરલી તમારે બે વાક્યો આપેલા હોય કે ભાઈ સી સો હિમ પછી સી ક્રાઇડ લાઉડલી, આ બે વાક્યોને જોડવાના હોય. પણ મેં જે પ્રમાણે જણાવ્યું કે MCQ બેઝ છે એટલે તમને બે વાક્ય નથી આપેલા હોતા, અને આ રીતે ત્રણ MCQ આપ્યા છે. તો પાસ્ટ આપણે પાર્ટિસિપલનો ઉપયોગ કરવાનો છે તો એનું ક્રિયાપદ વત્તા ING વાળું રૂપ છે એ એનો સાચો જવાબ આવે. તો અહીંયા આપણે ING વાળું રૂપ છે સીઈંગ, તો એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર છે બીજો, ખાલી જગ્યા ટેકન રેસ્ટ મેગા સ્ટાર્ટેડ કુકિંગ. હવે પાર્ટિસિપલ છે એ હેવ અને કોઈ પણ ક્રિયાપદ છે એમ, ઇઝ, આર, વોઝ અને વર, તો એનું પાર્ટિસિપલ તમારે બીઈંગ થશે. અને હેવ, હેઝ અને હેડ હશે તો ત્રણેયનું પાર્ટિસિપેટ હેવિંગ થશે, હેડનું પણ હેવિંગ જ થશે, હેડિંગ નહીં થાય. બરાબર, એ તો એ યાદ રાખવાનું છે. તો અહીંયા હેડ, હેવિંગ અને બેઈંગ, તો અહીંયા તમારે જવાબ આવશે બી, હેવિંગ ટેકન રેસ્ટ મેગા સ્ટાર્ટેડ કુકિંગ. હવે પ્રશ્ન નંબર છે ત્રીજો, યોર બ્રધર ઇઝ ખાલી જગ્યા ફૂલિશ પછી ફરીથી ખાલી જગ્યા સોલ્વ ધ પ્રોબ્લેમ, એટલે કે ભાઈ તારો ભાઈ મૂર્ખ છે અથવા તો આ પ્રશ્ન સોલ્વ કરી શકે એવો નથી. તો ઓપ્શન છે પહેલું TO2 અને પછી ટુ સોલ્વ, બીજું છે ટુ સોલ્વ, સ્પેલિંગ છે TOO, અને ત્રીજું છે ટુ પછી પાછું ટુ સોલ્વ. તો વાક્ય ગુજરાતી એ છે કે ભાઈ તમારા ભાઈ આ પ્રશ્ન સોલ્વ કરી શકે એમ નથી. તો TO એ ઇન્ફિનિટ છે, બે વર્બ હોય બે ક્રિયાપદ હોય એને જોડવા માટે ટુ વપરાય. તો અહીંયા સાચો જવાબ આવશે સી, TOO એટલે કે ટુ એટલે કે પણ પછી ટુ સોલ્વ. હવે ફૂલિશ પછી ક્રિયાપદ છે એ ડાયરેક્ટ તમે મૂકી ના શકો તો એને જોડવા માટે ટુનો ઉપયોગ થયો છે. તો અહીંયા જવાબ આવશે યોર બ્રધર ઇઝ ટુ ફૂલિશ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, તો સી નંબર છે એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર છે ચોથો, દે આર ખાલી જગ્યા રીચ પછી ખાલી જગ્યા બાય એનીથિંગ. તો ઓપ્શન છે એ ટુ અને બીજું પણ ટુ, બી શો અને ટુ, ત્રીજું સી શો અને ટુ. તો ભાઈ કે એટલા પૈસાવાળા છે કે એ કંઈ પણ ખરીદી શકે છે, તો આનો જવાબ આવશે બી શો, અને પછી ફરીથી બે આપણે છે વિશેષણ અને ક્રિયાપદને જોડવા માટે ટુ ઇન્ફિનિટનો ઉપયોગ થયેલો છે. તો સાચો જવાબ છે બી. પછી પ્રશ્ન નંબર પાંચમો છે, સી ઇઝ બ્યુટિફુલ
અને ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ ગર્લ. તો તમારે આવો પ્રશ્ન પરીક્ષામાં વધારે પૂછાશે, અને આ પ્રશ્ન આવા પ્રશ્નો એન્ડવાળા વાક્યથી જોડવાના, ઓરવાળા વાક્યથી જોડવાના, આઈધર ઓર નાઈધર નોરવાળા વાક્યથી જોડવાના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ તેણીની સુંદર છે અને તેણીની ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર પણ છે, એટલે બે બંને છે, તો એના માટે એન્ડનો ઉપયોગ થશે. તો સાચો જવાબ છે સી, એન્ડ. પ્રશ્ન નંબર છે છઠ્ઠો, કીપ ક્વાયટ પછી ખાલી જગ્યા ગો આઉટ, કે ભાઈ અવાજ બંધ કરો નહીતર બહાર જાઓ. એટલે અહીંયા ઓપ્શન છે એન્ડ, ઓર અને બટ. તો અહીંયા સાચો જવાબ આવશે ઓર, કે ભાઈ અવાજ બંધ કરો નહીં તો તમે બહાર જાઓ. પ્રશ્ન નંબર છે સાતમો, હી ઇઝ પુઅર ખાલી જગ્યા હી ઇઝ એન હોનેસ્ટ, અહીંયા ઓપ્શન છે એન્ડ, બટ અને ઓર. તો અહીંયા સાચો જવાબ છે બી, બટ. કારણ કે બંને વિરુદ્ધાભાસી દિશા વસ્તુ બતાવી છે કે ભાઈ તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે, બરાબર છે. ધારો કે હી ઇઝ પુઅર પછી ખાલી ઓનેસ્ટ આપ્યું હોય તો અહીંયા હી ઇઝ પુઅર એન્ડ હોનેસ્ટ, એન્ડ જવાબ સાચો આવે. પણ અહીંયા હી ઇઝ આપ્યું છે તો અહીંયા બી જવાબ આવશે. બટવાળી ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાયેલી હોય છે ઘણી વખત. તો આ યાદ રાખશો કે બે વિરોધ હોય દર્શાવતી હોય તો એવી વાક્ય રચનામાં બટનો ઉપયોગ થશે. પ્રશ્ન નંબર છે આઠમો, આઈ ડોન્ટ નો ખાલી જગ્યા સી ઇઝ ઇનોસન્ટ ઓર નો, એટલે કે હું જાણતો નથી કે તેણીની નિર્દોષ છે કે નહીં. તો અહીંયા ઓપ્શન છે એક્સપેક્ટ દેટ, પછી બી બટ અને સી વેધર, એટલે કે ભાઈ મને ખબર નથી, એટલે એક્સપેક્ટ એટલે છતાં પણ, પછી બટ એટલે પરંતુ, અહીંયા વેધર એટલે કે ખબર નથી, જાણતો નથી. એટલે અહીંયા શું વાક્ય છે, આઈ ડોન્ટ નો ખાલી જગ્યા સી ઇઝ ઇનોસન્ટ ઓર નોટ, એટલે કે તેણીની નિર્દોષ છે કે નહીં એ હું જાણતો નથી. તો અહીંયા સાચો જવાબ આવશે સી, વેધર. પ્રશ્ન નંબર છે નવમો, ખાલી જગ્યાએ યુ ટીઝ ધ ડોગ ઇટ વિલ બાઇટ યુ, જો તમે કૂતરાને હેરાન કરશો તો એ તમને કરડશે. તો અહીંયા ઓપ્શન છે ઇફ, એઝ ઇફ, ધો, તો જો નો મતલબ છે ઇફ. તો અહીંયા સાચો જવાબ છે એ, ઇફ. પ્રશ્ન નંબર છે દસમો, હી ફિનિશ બટ ખાલી જગ્યા હી બિગેન લેટ, હવે પ્રશ્નમાં જવાબ છે એ, બટ, બી, સો, સી, થ્રુ, ધો. તો અહીંયા સાચો જવાબ આવશે ધો. ધો પણ છે બટની જેમ બે વિરોધાભાસી વસ્તુ કે વ્યક્તિનો કોઈ ઉલ્લેખ થતો હોય, વિરોધાભાસી વસ્તુ વ્યક્તિનો કોઈ વાત થતી હોય તો એના માટે તમારે ધોનો ઉપયોગ થાય છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ એ પહેલો આવ્યો પરંતુ તેણે છેલ્લે ચાલુ કર્યું હતું, તો બે વિરોધ છે એટલા માટે ધો જવાબ આવશે. પ્રશ્ન નંબર છે અગિયારમો, એઝ મેન શો ખાલી જગ્યા સેલ તે રેપ, તો ઓપ્શન છે એ, સો, ધેટ, એન્ડ. તો સાચો જવાબ આવશે એ, સો. સૌથી વધારે પરીક્ષામાં પૂછાયેલી આ ખાલી જગ્યા છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને આ કહેવત પણ છે, એઝ સેલ યુ શો, શો સેલ યુ રેપ, બરાબર. પ્રશ્ન નંબર છે બારમો, માય બ્રધર ઇઝ ખાલી જગ્યા હેન્ડસમ એઝ હી ઇઝ, ઓપ્શન છે મોસ્ટ, મોર અને સી, એઝ. તો અહીંયા તમારે એઝ આપેલો જ છે એક વાક્યમાં, તો કમ્પેરેટિવ ડિગ્રી છે, તમારે ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. તો આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, તો પોઝિટિવ ડિગ્રીમાં એઝ હોય તો બીજું વાક્ય પણ એઝથી જોડાય. તો અહીંયા સાચો જવાબ આવશે સી, એઝ. માય બ્રધર ઇઝ એઝ હેન્ડસમ એઝ હી ઇઝ, એટલે કે મારો ભાઈ તે જેટલો સુંદર છે એટલો જ સુંદર છે. પછી કમ્પેરેટિવ ડિગ્રી હોય તો મોર ઉપયોગ થાય, અને આની પાછળ ઈ આર કે એવું લાગેલું હોય ક્રિયા આપણે વિશેષણની પાછળ, અથવા તો મોર હેન્ડસમ એવું આપેલું હોય. અને સુપરલેટિવ ડિગ્રી હોય તો મોસ્ટ અને ધ લાગેલો હોય છે, તો એ યાદ રાખશો તમે. પ્રશ્ન નંબર છે તેરમો, ખાલી જગ્યા આઈ કેન હેલ્પ યુ આઈ મસ્ટ નો ઓલ ધ ફેક્ટ, હું તમને મદદ કરી શકું છું પરંતુ એના પહેલાં મારે બધી માહિતી મેળવવી પડશે. તો અહીંયા ઓપ્શન છે આફ્ટર, બી બિફોર, સી વેન. તો
માહિતી પહેલાં મેળવવી પડશે, તો એના માટે બી જવાબ આવશે, બિફોર નો મતલબ થાય છે કે પહેલા. પ્રશ્ન નંબર છે 14મો, હી વિલ શો ખાલી જગ્યા સાયના હિટ્સ ધ બોલ, કે એ કઈ રીતે એ તમને બતાવશે કે સાયના છે એ કઈ રીતે બોલ હિટ કરે છે, એટલે કે બોલને કેવી રીતે ફટકારે છે. ઓપ્શન છે ધેટ, એન્ડ અને હાઉ. તો અહીંયા કેવી રીતે, તો એનો જવાબ આવશે સી હાઉ, જેનો મતલબ છે કેવી રીતે. પ્રશ્ન નંબર છે 15મો, માય ફ્રેન્ડ ખાલી જગ્યા સ્મોક્સ, પછી ફરીથી ખાલી જગ્યા છે ડ્રિંક્સ, એટલે કે ભાઈ મારો ફ્રેન્ડ આઈધર અને નાઈધર નોર, આઈધર ઓર અને નાઈધર ઓર બેમાંથી કોઈ એકની, આઈધર હોય તો એક બેમાંથી કોઈ એકની પસંદગી માટે હોય છે, અને નાઈધર તો બંનેમાંથી એક પણની પસંદગી ના હોય એના માટે હોય છે. તો અહીંયા સાચો જવાબ છે બી નાઈધર નોર. અને આ પ્રકારની ખાલી જગ્યાઓ પરીક્ષામાં વધારે પૂછાતી હોય છે. તો એકાદી ખાલી જગ્યા આઈધર ઓર નાઈધર નોરની હશે, સોની ખાલી જગ્યા તમને જોવા મળશે એન્ડ, બટ, ધો, ઓલ ધો, આ બધાની ખાલી જગ્યા તમને જોવા મળશે. તો મિત્રો, આશા રાખું છું કે આપ સારા માર્ક મેળવી શકશો આ વિડીયોના માધ્યમ દ્વારા. અને આપને વિડીયો ગમે હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ સો મચ.